સુરતની સાચી ચિલ્ડ્રન હોસ્પિટલ આવી વિવાદમાં બાળકનું ઓપરેશન કર્યા વગર લાખ રૂપિયા લીધાનો ગંભીર આક્ષેપ પીડિત પરિવાર ન્યાય માટે અનેક જગ્યાએ રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી ડોક્ટરને ભગવાનનો રૂપ માનવામાં આવે છે પરંતુ આજે જે વાત કરીએ છીએ એ છે સુરતના રવિ સતાસિયા કે જે મધ્યમ પરિવારમાંથી સુરતના ભાડાના મકાનમાં રહીને કોરોના સમયમાં ધંધા વગર જીવન જીવી રહ્યા હતા તેવામાં તેમના બાળકને દુખાવો થતાં મુજરા ફાયર સ્ટેશન નજીક આવેલા સાચી ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે બાળકને લઈ ગયા હતા તેના ફરજ પરના તબીબ દ્વારા કહેવામાં આવ્યું કે બાળકને સિંગનો દાણો નળીમાં ફસાઈ ગયો છે તેનું ઓપરેશન કરીને કાઢવો પડશે તેનો ખર્ચ 70,000 થશે કહેતા પરિવારે માથે કરીને પૈસાની જોગવાઈ પોતાના વાલસાયા માટે કરીને ઓપરેશન કરવા કીધું ત્યારબાદ જે મુજબ રવિભાઈએ જણાવ્યા મુજબ 3 હોસ્પિટલના 3 ડૉક્ટરો ઉપર ગંભીર આક્ષેપ કર્યા છે તે મુજબ ઓપરેશન કર્યાનું કોઈ પણ પ્રૂફ હોસ્પિટલમાંથી આપવામાં આવ્યું નથી અને બીજા 30,000 પણ ડૉક્ટરે કીધું એ મુજબ આપી દીધા એટલે ટોટલ 1,00,000 આસપાસ આપ્યા હતા પણ બાળકને દુખાવો સતત થયા કરતો હતો ત્યારે પરિવારે અમદાવાદની એપોલો હોસ્પિટલમાં બાળકને લઈને ગયા ત્યારે ખબર પડી કે સિંગનો દાણો ફસાયો છે ત્યારે અમદાવાદ એપોલો ખાતે ઓપરેશન કરાવ્યું અને તેના ઓપરેશન કરીને સીડી આપી ત્યારે ખબર પડી કે સાચી હોસ્પિટલમાં કંઈક ખોટું થયું છે ત્યારે હોસ્પિટલમાં ગયા તો ત્યાં કોઈ યોગ્ય જવાબ નહીં મળતા પોલીસ ફરિયાદ કરી છે છતાં પોલીસ પણ આગળ કંઈ કરતી નથી તેવો આક્ષેપ બાળકના પિતાએ લગાવ્યો છે પરિવાર અને સંબંધીઓ ન્યાય માટે વલખા મારે છે પણ ન્યાય મળતો નથી ત્યારે પીડિતના સંબંધીને જણાવાયું હતું કે અમારા બાળકની સાથે જે થયું છે અમે જાણીએ છીએ કેટલી મુસીબતો પડી છે પણ અમારા બાળકના ઓપરેશનના નામે આ હોસ્પિટલમાં ઉઘાડી લૂંટ ચલાવે છે અને બીજા કોઈ અમારી જેમ ભોગ ન બને તે માટેની અમારી લડાઈ છે અમને કોઈ પણ ભોગી ન્યાય જોઈએ છે ત્યારે હવે આ પરિવારની તંત્ર દ્વારા ફરિયાદ છે એ મુજબ ક્યારે કામ કરશે એ જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ સ્પીડ ન્યૂઝ મારું નામ રવિ સતાસિયા મારા છોકરાનું સાચી ચિલ્ડ્રન હોસ્પિટલમાં ઓપરેશન કરેલું હતું તે લોકોએ ઓપરેશન કરેલ નથી અને કોઈ સબૂત મને પુરાવો આપતા નથી અને મારી પાસેથી 1,00,000 રૂપિયા પડવી લીધા છે અમે 3 ડૉક્ટર મળેલા છે એક તો નિલેશ ટાંક ઓપરેશન કર્યું એ અને એક હેમાંતુ તડવી અને વસંત ગજેરા સાહેબે મને અહીંયા મોકલેલો અને હું અહીંયા આવેલો હતો મારું ઓપરેશન એ લોકોએ કરેલ નથી અને ખોટા ખોટા મારી પાસે 1,00,000 રૂપિયા પડવી લીધેલ છે અને કોઈ મને ઓપરેશન કર્યા એનો કોઈ સબૂત પુરાવો મને આપતા નથી અને મારા છોકરાના શ્વાસ નળીમાં સિંગનો દાણો ફસાઈ ગયો હતો અને ભેપચામાં વહી ગયો હતો મને કે તાત્કાલિક તારે ઓપરેશન કરાવવું જોશે એટલે મેં કીધું સાહેબ તમે તાત્કાલિક કરી નાખો તો ઓપરેશન કરેલ નથી સાહેબ અને 1,00,000 રૂપિયા મારી પાસેથી પડી લીધા છે આ હોસ્પિટલમાં 70,000 ખર્ચો થયો છે વસંત ગજેરા ચિલ્ડ્રન હોસ્પિટલમાં 30,000 ખર્ચો થયેલ છે મારે મેં અમદાવાદ એપલમાં ઓપરેશન કરાવેલું અને ત્યાં મારું પાક્કું નિદાન થયું અમદાવાદ ખાતે એ લોકોએ મને ઓપરેશન કરીને વિડીયો સીડી પણ આપી છે અને બધા પ્રૂફ આપ્યા છે કે હવે તમારું છોકરાનું ઓપરેશન થઈ ગયું છે ને હવે તમારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી અને આ લોકોએ ખોટે ખોટી મને ધાક ધાક ધમકી આપે છે તમારે તાતું કરી લેજો અમારે બહુ બધી લાગવગ છે કાપોદરા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી ત્યાં મારો કેસ 25 દિવસ આવ્યો ત્યાં આપણે સાહેબ ડીકે સોટલા સાહેબ મારી તપાસ કરતા બરાબર તપાસ કરતા એ લોકોએ લાગવગ કરીને ઉચ્ચ અધિકારીને ફોન કરાવીને મારી તપાસ ફેરવી અને ખટોદરા પોલીસ સ્ટેશન અત્યારે મારી હાલમાં તપાસ ચાલે છે અને ત્યાં કોઈ મને જવાબ મળતો નથી હું 1.5 મહિનાથી હેરાન થાઉં છું 2-2.5 મહિના દવાખાનામાં હેરાન થયો છું અને હવે 1.5 મહિનાથી પોલીસ સ્ટેશનમાં હરિયા કાઢું છું મને કોઈ જવાબ મળતો નથી કમિશનર સાહેબને પણ મેં અરજી આપેલી છે માગણી ન્યાય મને ન્યાય મળવો જોઈએ ડૉક્ટરને ખોટું કરેલું છે તો પોલીસવાળા કેમ કોઈ એક્શન લેતા નથી એની ઉપર એમ ખોટે ખોટા 1 વર્ષથી અમારે કામ બંધ છે કોરોનાના હિસાબે અને હું ભાડાના મકાનમાં એ રહું છું 1 વર્ષ જે કામ બંધ છે તો આ લોકો મારી પાસે 1,00,000 રૂપિયા જેના લીધા ઓપરેશન કર્યા વગર આની માટે કોઈ કાર્યવાહી કેમ નથી થતી એમ પોલીસવાળાને કોઈ કાર્યવાહી તો આની માટે કરવી પડે કે નહીં એમ આ 1.5 મહિનાથી આ પોલીસ સ્ટેશનને રિયા કાઢું છું 3 મહિના હોસ્પિટલમાં કાઢ્યા મન ભાવે એમ ડૉક્ટરને હું કાંઈ સરકારે સત્તા આપી દીધી છે મન ભાવે એમ પૈસા લઈ લેવાના અને ઓપરેશન કર્યું હોય તો પ્રૂફ આપો એના તમે વિડીયો સીડી આપો ઓપરેશન કર્યું હોય તો જેનું ઓપરેશન કર્યું તમે એમ સાચી ચિલ્ડ્રન હોસ્પિટલ મજૂરા ગેટ અને હું બધા લોકોને વિનંતી કરું છું કે એક વસંત ગજેરા ચિલ્ડ્રન હોસ્પિટલ અને એક આ સાચી ચિલ્ડ્રન હોસ્પિટલને એક આપણે નિલેશ ટાંકની હોસ્પિટલ છે લાલ દરવાજા ઇન્ફિક ટાવર પાસે ત્યાં કોઈ પણ વસ્તુની સારવાર કરાવવા જવું નહીં આ ડૉક્ટર બધા લૂંટવાના જ કામ કરે છે 1,00,000 રૂપિયા મારી પાસે ખોટા પડવી લીધા છે અને 3-4 મહિનાથી હેરાન મને કર્યો છે મને કોઈ જવાબ આપતા નથી ધાક ધાક ધમકી આપી છે કે કેસ તમે પાછો ખેંચી લો અને આમ કરશું તેમ કરશું એમ કોઈ પોલીસવાળા એક્શન લેતા નથી એની ઉપર 4 મહિનાથી હું હેરાન થાઉં છું
મારું નામ ગઢિયા જાગૃતિ છે. હું નક્ષની માસી છું અને અમારું બાળક 5 મહિના થયા હેરાન થાય છે. ને એમ કરીને અમે ડૉક્ટર પાસે ગયા અને એને ચેક કરાવ્યું તો કે તમારે દાખલ કરવો જોશે, તે શ્વાસનળીમાં કફનો ગઠ્ઠો આવી ગયો છે. એમ કરીને અમને સમજાવીને તો શ્વાસનળીમાં તો કફ નહોતો, પણ અમને ખોટા હેરાન કરીને ખર્ચો લીધો અને ખોટો બતાવ્યું, પણ શ્વાસનળીમાં તો સિંગનો દાણો હતો. તે અમે અમદાવાદ ગયા, ત્યાંથી ઓપરેશન કરીને અમને ખબર પડી. અને એક બાળક બીમાર હોય, એક માને ખબર હોય છે, મા ઉપર કેટલી વીતે એને ખબર હોય છે. અને બાળકને સાજું કરવું એ એક માને ખબર હોય છે. રાતને દિવસ કેવી રીતના એ બાળક માટે હેરાન થતી હોય, જમવું પાણી પણ હરામ થતું હોય. જો એનું બાળક બીમાર હોય તો એ માં કેવી રીતના સૂઈ શકે, જમી શકે અને કેવી રીતના એ બાળકની ટ્રીટમેન્ટ કરી શકે. અને એ બાળક નાનું છે, વર્ષ દિવસનું બાળક છે. જો એ બાળકને કાંઈ ભાન ન હોય, કોઈ બોલવાની કાંઈ સમજ ન હોય તો એ બાળકને કેવી રીતના એ કેર કરી શકે. અમે ડૉક્ટરને ભગવાન સમાન માનીએ છીએ. જો ડૉક્ટર ભગવાનથી ને બીજું સ્વરૂપ હોય છે, ડૉક્ટર અમારે માટે તો ભગવાન જ હોય છે. એ કેમ અમે કહેવા માટે તૈયાર છે અને અમારા બાળક માટે ખર્ચો કરવા પણ તૈયાર છે. પણ જો બાળકની બીમારી અને એ અમને ન બતાવી શકે તો અમને પણ ખબર કાંઈ પડતી નથી. એટલે બાળકને અમે ડૉક્ટર પાસે લઈ આવી તો ડૉક્ટર સાચી કેર કરાવે અને સાચી એવી રીતના કરે. પણ આમ અમને હેરાન કરીને ખોટો ખર્ચો કરાવીને આ અમે કોરોનાના કાળમાં કેવી રીતના રોટી પાણી કરતા હોય અને એવી રીતના અમે હેરાન થયા છે, એક માને અને બધાને અમને ખબર છે. જો અમારું બાળક આજે તો કાંઈ થયું નથી ને એ ટ્રેકમિનમાં બાળકને કાંઈ થયું હોત તો અમારે તો હાથ ઘસવાના જ રહેત ને, બાળક પણ અમારી માટે ના હોત. પણ અમને એટલી ખબર છે કે આ ડૉક્ટરને અમે કહીએ કે આવી રીતના જો અમારા બાળક માટે કર્યું છે, તે બીજા બાળક માટે કોઈ માં માટે ખેલે નહીં. બાળકને માનો એક સંગાત છે. જો બાળકને કાંઈ થયું હોય તો એ માને પણ જીવ ખાવું પીવું બધું હરામ હોય છે. જય હિન્દ.